હું હાલે મારા બધા ભાઈ બંધુ મોજ મને આપણી ચેનલ જીકે એજ્યુકેશન પરિવારમાં તમારું સ્વાગત છે. આજે આપણને દિવ્ય સર ઉષ્મા ક્ષેપક, ઉષ્મા શોષક, પછી કોઈ પણ વસ્તુ હોય તો એને કાટ કેમ લાગે, પછી તળેલી વસ્તુને લાંબા સમય સુધી રાખવામાં આવે તો ખોરી થઈ જાય, એના વિશે ભણાવવાના છે. ચાલો આજે આપણે ભણીશું ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા શું છે? પહેલા તો કે જે પ્રક્રિયા દરમિયાન નિપજ સાથે ઉષ્મા છૂટી પડતી હોય તો એને શું કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. અહીંયા આપણે કુદરતી વાયુના દહનની પ્રક્રિયા લખેલી છે અને કોઈ પણ કુદરતી વાયુને કોઈ પણ દહન પ્રક્રિયા થાય એટલે છેલ્લે ઉષ્મા છૂટી પડે, બરોબર છે? તો અહીં મિથેન છે, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા એટલે કે ઓક્સિજનની હાજરીમાં એનું દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ મળે છે અને સાથે ઉષ્મા પણ છૂટી પડે છે. આવી જ રીતે મિત્રો તમે જો કોલસાને સળગાવો તો કોલસાને સળગાવો તો આજુબાજુમાં ટેમ્પરેચર છે એ વધે છે અને પરિણામે એ પ્રક્રિયાને પણ શું કહેશું આપણે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેશું. ત્યાર પછી જોઈએ ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયા તો કે ક્ષેપકમાં છૂટું પડવું અને શોષકમાં શોષાવું, બરોબર? ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા શોષાઈ જાય છે, પરિણામે ઉષ્મા એટલે કે ગરમી, ગરમી શોષાઈ જાય તો આજુબાજુનું ટેમ્પરેચર કેવું આવે? નીચું આવે છે, બરોબર છે? તો જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય, બરોબર છે, આ એનો કી પોઈન્ટ છે, ઉષ્માનું શોષણ થતું હોય તો આ પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. અને આનું એક્ઝામ્પલ છે કે કોલસો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ નું રૂપાંતર શેમાં થાય છે? કાર્બન મોનોક્સાઇડમાં થાય છે. આ એક ઉષ્માનું શોષણ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે? તો કે ઉષ્માનું શોષણ થાય છે અને ઉષ્માનું શોષણ થાય દરમિયાન તેથી આજુબાજુનું ટેમ્પરેચર ઘટે છે, પરિણામે આ પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તો હવે પછીનો ટોપિક આપણે ભણીશું ક્ષારણ એટલે શું. તો કે તમે રોજિંદા જીવનના એક્ઝામ્પલની તમે વાત કરો તો લોખંડ છે એ ખુલ્લી વાતાવરણમાં રાખો તો કટાઈ જવાની શરૂઆત થાય છે, તો એ એક જાતનું શું છે? ક્ષારણ છે. તો ક્ષારણ થાય કેવી રીતે? તો કે કોઈ પણ ધાતુની વસ્તુ હોય એ ખુલ્લા વાતાવરણમાં પડેલી હોય તો એના ઉપર ભેજની અસર થાય, એસિડિકતાની અસર થાય, જેના કારણે ધાતુના ક્ષારણની શરૂઆત થાય છે. તો અહીં લખેલું છે કે ક્ષારણ કેવી રીતે થાય? તો કે એસિડ અને ભેજની હાજરીમાં કોઈ પણ ધાતુનું ક્ષારણ થાય. જેમ કે લોખંડમાં કાટ લાગે છે, તાંબા અને પિત્તળના વાસણો ઉપર લીલા કલરનું પોડ જામે છે જેને આપણે ક્ષારણ કહીએ છીએ, અને ચાંદી ઉપર તમને કાળા રંગનું પોડ જોવા મળે છે. મિત્રો આ એક માર્ક નહીં, ક્વેશ્ચનમાં તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી કેવી રીતે ક્ષારણ થાય જોઈ લે. તો દાખલા તરીકે આ લોખંડની ખીલી છે એ વાતાવરણમાં ખુલ્લી પડેલી છે, બરોબર, એના ઉપર ભેજ અને એસિડ દ્વારા હુમલો કરવામાં આવે છે જેથી એના ઉપર જો કથ્થઈ રંગનું પોડ જામી જાય છે, બરોબર છે, આ કથ્થઈ રંગનું પોડ છે જેને આપણે કાટ તરીકે ઓળખીએ છીએ, બરોબર છે. તો આ એક ક્ષારણની પ્રક્રિયા છે અને આ રીતે લાગે છે. તો ક્યાંય હેતુલક્ષી પ્રશ્ન પૂછાય કે ક્ષારણ થવા માટે જવાબદાર કોણ છે? તો કે જ્યારે ધાતુ ખુલ્લા વાતાવરણમાં પડેલી હોય એના ઉપર એસિડ અને ભેજનો હુમલો થાય ત્યારે ક્ષારણ થવાની પ્રક્રિયા ચાલુ થાય છે. તો ક્ષારણને લીધે મિત્રો જહાજ હોય, રેલિંગ હોય, પુલના જે મેઇન પાર્ટસ હોય છે એના ઉપર લોખંડમાં કટાવવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને ઘણા બધો ખર્ચો લાગે છે ક્ષારણ, એટલે કે દર વખતે લોખંડ તમે નવું વાપરો તો સારો એવો મેન્ટેનન્સ ખર્ચ લાગે. તો ક્ષારણ અટકાવવા તમારે શું કરવું પડે? તો ત્યાર પછીનો પોઈન્ટ છે ક્ષારણ અટકાવવાના ઉપાયો. ક્ષારણ અટકાવવાના ઉપાયો એટલે કે લોખંડ કટાતું હોય તો તમે એને શું કરીને અટકાવી શકો? તો સૌ પ્રથમ અહીંયા જોયું કે લોખંડ ક્યારે કટાય છે, તો કે લોખંડ જ્યારે ખુલ્લા વાતાવરણમાં ભેજ અને એસિડના સંપર્કમાં આવે ત્યારે. તો એ લોખંડના ઉપર કવર જ ચડાવી દઈએ આપણે જેથી વાતાવરણમાં સીધો કોન્ટેક્ટમાં જ ન આવે, તો એનું ક્ષારણ આપણે અટકાવી શકીએ, બરોબર છે. તો ક્ષારણ અટકાવવાના પહેલા ઉપાયોમાં તો કે તમારે એની સપાટીને શું કરી નાખવાની? તો કે રંગકામ કરી નાખવાનું. સપાટી ઉપર શું કરી નાખવાનું? રંગકામ કરી નાખવાનું, સપાટીને રંગી નાખવાની અથવા તો ઓઇલ વડે તમારે એને કવર કરી દેવાની. ત્યાર પછી બીજો ઉપાય છે લોખંડ ઉપર એના કરતા વધુ સક્રિય ધાતુનું પડ ચડાવો, બરોબર છે. હવે કેવી રીતે પડ ચડાવવાનું થાય તો આપણે જોઈએ. દાખલા તરીકે આ એક લોખંડની પ્લેટ છે, આ એક લોખંડની પ્લેટ છે, બરોબર છે, અને એ લોખંડની પ્લેટ ઉપર તમે ઝીંક ધાતુનું પડ ચડાવી દો. આવી રીતે લોખંડની પ્લેટ ઉપર
જિંક ધાતુનું આખું પોડ ચડાવી દો. આ બ્લુ કલરની છે એ શું છે? લોખંડની પ્લેટ છે, બરોબર છે. એના ઉપર રેડ કલરનું આપણે શું ચડાવ્યું? તો કે જિંક ધાતુનું પોડ ચડાવેલું છે, બરોબર. જિંક ધાતુ છે એ લોખંડ કરતા વધારે સક્રિય છે, બરોબર છે. તો પેલા ક્ષારણ કોનું થશે? તો કે જિંકનું થશે. હવે જિંકને દર વર્ષે આપણે બદલી શકીએ, શું કામ? જિંક છે એ લોખંડ કરતા પ્રમાણમાં કેવું છે? સસ્તું છે અને બદલવું આપણે પોસાય એવું છે. પરિણામે આ લોખંડ છે એ કટાશે નહીં. પેલા ક્ષારણ કોનું થશે? જિંકનું થશે. અને આવી જ રીતે લોખંડ ઉપર જિંકનું આવરણ ચડાવેલું લોખંડ હોય તો એને શું કહેવાય? ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવાય, બરોબર. શું કહેવાય એને? ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવાય. અને લોખંડ ઉપર જિંકનું પોડ ચડાવવાની પ્રક્રિયા છે એને ગેલ્વેનાઇઝિંગ કહેવાય, બરોબર છે. ચાલો ત્યારબાદ હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ ભણીશું, ખોરાકનો ખોરાપણ થવો, બરોબર છે. તો એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરી. ચાલો, કેટલાક તેલી પદાર્થો અથવા તો ચરબીજન્ય ખોરાક, તેલી પદાર્થો એટલે જનરલી તેલમાં બનાવેલા હોય અથવા તો ચરબીજન્ય એટલે કે એની અંદર તેલનો ભાગ આવતો હોય એવા પદાર્થોને આપણે તેલી અથવા તો ચરબીજન્ય ખોરાક કહેશું. જો એને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો એનું શું થઈ જાય છે? ઓક્સિડેશન થઈ જાય છે અને ખોરાક કેવો થઈ જાય છે? ખોરો પડે છે. એટલે કે એનો ટેસ્ટ જે ફ્રેશ હોય એના કરતા સેજ કેવો પડે છે? માઇલ્ડ પડે છે. તો તમને એના એક્ઝામ્પલ આપો, તમે પડતર સિંગ લઈ લો, પડતર સિંગ તેનો ટેસ્ટ તમને થોડો બદલાયેલો જોવા મળશે. પછી ફરસાણ બનાવેલું હોય તો ફરસાણ તમે વાસી ફરસાણ લઈ લો તો એની અંદર ફેટી એસિડનું ઓક્સિડેશન થઈ જાય. તેલમાં શું હોય? ફેટી એસિડ હોય છે, એનું ઓક્સિડેશન થઈ જાય છે. પરિણામે એનો ટેસ્ટ કેવો પડે છે? થોડો ખરાબ વાસ આવે છે. એટલે કે એને શું કહેવાય? ખોરું થવું એવું કહેવાય અથવા તો એને ખોરાપણો કહેવાય. ખાસ કરીને તમને સિંગ તેલમાં બનાવેલી વસ્તુમાં આનો અનુભવ વધારે થશે, બરોબર છે. હવે ઓક્સિડેશન કે ખોરાપણું તમે અટકાવવા માટે શું કરી શકો? તો કેટલાય જે બનાવટી કંપનીના પેકિંગ આવે છે એ સિંગ તેલમાં બનાવેલી વસ્તુમાં ભેગા આવા પદાર્થો એટલે ઓક્સિડેશન અટકાવવા માટેના પદાર્થો એટલે જેને કહેવાય એન્ટીઓક્સિડન્ટ. એન્ટી એટલે વિરોધી અને ઓક્સિડન્ટ એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયાનો વિરોધ કરે એવા એને શું કહેવાય? એન્ટીઓક્સિડન્ટ. કેમ વાયરસનું તમે એન્ટીવાયરસ બોલો છો એવી રીતે ઓક્સિડેશનનો વિરોધી કોણ આવે? એન્ટીઓક્સિડન્ટ. આ એન્ટીઓક્સિડન્ટ પદાર્થો પદાર્થમાં ઉમેરવામાં આવે છે. અને બીજું શું? તો કે બજારમાં મળતા ફૂડ પેકેટ છે એકદમ હવાચુસ્ત ટાઈટ હોય છે. શું કામ? તો અંદર નવી હવા જશે ને પરિણામે એનો ઓક્સિડેશન થશે નહીં. એટલે કે પેકેટમાં ખોરાક છે એ લાંબો સમય સુધી ફ્રેશ જેવો ફીલ થશે, બરોબર છે. તો આ બધું હતું ખોરાપણું. તમે જોયું હશે કે બટાટાની વેફર્સ આવે છે, માર્કેટમાં ચિપ્સ આવે છે, એ ચિપ્સ તમને હવાનું ભરેલું પેકેટ લાગશે. એની અંદર શું ભરેલું હોય? તો કે એની અંદર નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરેલા હોય છે. શા માટે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ? જો એની અંદર બીજા વાયુ સક્રિય વાયુ ભેળવવામાં આવે, સક્રિય એટલે તરત જ અંદર પડેલા ખોરાક સાથે પ્રક્રિયા કરે છે, જ્યારે નાઇટ્રોજન છે એ કેવો છે? નિષ્ક્રિય છે. અને નિષ્ક્રિય વાયુ ખોરાક સાથે પણ પ્રક્રિયા કરતો નથી, જેથી લાંબા સમય સુધી ખોરાક છે એ ફ્રેશ રહે છે, બરોબર છે. માટે બટાટાની વેફર્સમાં કે ચિપ્સમાં તમને નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુનું પેકેટ ભરેલું લાગશે. ચાલો, અહીંયા બધા ટોપિક આપણે આ ચેપ્ટરના બધા કવર થઈ ગયા છે. આપણે જોયા રાસાયણિક પ્રક્રિયાના બધા પ્રકારો જોયા છે, બરોબર છે. અને રાસાયણિક પ્રક્રિયાના બધા પ્રકારોના ઉદાહરણ સાથે પણ આપણે સાથે મૂકેલા છે, બરોબર. અને આ વિડીયો તમે જોયો હોય અને આગળના કાંઈ ટોપિક બાકી રહી ગયા હોય તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી અને જોઈ લેજો, બધા વિડીયો મૂકેલા છે.